નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર દિનેશ હવે હું વાત કરવા જઈ રહ્યો છું ઉનાળુ પાક આપણે જે અત્યારે વાવેતર કરેલા છે તેમાં નિંદામણ ઉગે તો તેના તેમાં કઈ દવા સાટવી કે નિંદામણ એટલે કે ખળ ઊગે તો કઈ દવા આપણે તેમાં સાંટશું તો પહેલાં આપણે વાત કરવી તો મગ અને અડદ તો મગ અને અડદમાં માનો કે ગોર અંદર લાંબુ પાન લાંબુ પાન એટલે જે સાંકડા સાંકડા પાનનું આપણે કહીએ છીએ અને ગોર આપણે જે ગોર જ કહીએ છીએ તો તેમાં લાંબુ પાન ગણવે તો કાળિયું ખાર્યું ખૂંટેલું મણસું સામો અને ગોરપાનમાં હાટોળો હાટોળી લુણી દૂધી તાંદડ જેવા ચીલ બળેલો કે જે આખળ ખડ ઉગે મગ અને અડદમાં તો તમે અદામા કંપનીનું સખત આવે છે સખત તમે સાંટો તો લાંબુ પાન અને ગોરપાન બંને મરી જશે અને કદાચ કે લાંબુ પાન જ નકરું જો ઉગ્યું છે તો લાંબા પાનમાં તમે કદાચ સખત ન વાપરો તો ચાલશે કારણ કે થોડુંક મોંઘું આવે તો સસ્તું થોડુંક તમે લાંબા પાન માટે તમે વાપરી શકો છો જે કાર્યું ખાર્યું ખૂંતેલું માણસું અને સામો ઊંયું હોય તો તેમાં તમે આ એલ કંપનીનું હકામ આવે છે એ હક્કામાં તમે સાંટી શકો છો હક્કામાં કદાચ તમારે ન વાપરવું હોય તો તમે બાયરનું વ્હીપ્સ ઉપર આવે છે તે પણ તમે સાંટી શકો છો તે ન વાપરવું હોય તો તમે અદામાં કંપનીનું કંપનીનું એઝિલ આવે છે તો એઝિલ પણ તમે વાપરી શકો છો અને એ સિવાયનું ટરગાસ ઉપર પણ આવે છે તો ટરગાસ ઉપરમાં તમે સાંટી શકો તો આ ચારેય દવા તમારે લાંબુ પાન મારી નાખશે અને ભેજ તમારે હોવો જરૂરી છે મગ અને અડદમાં અને પાપ ઓછામાં ઓછો પંદરથી વીસ દિવસનો થઈ ગયો હોય ત્યારે તમારે છાંટવું તો મગ અને અડદમાં તમારે આજે મેં વાત કરી એ તે દવા તમે સાંટશો તો તે મરી જશે હવે આપણે વાત કરીશું મગફળીની તો મગફળીમાં એવું જ છે કે મગફળીમાં જો લાંબુ પાન અને ગોરપાન ઉગ્યું હોય તો તમે અદામા કંપનીનું સખત વાપરી શકો છો તો તેમાં આ જે લાંબુ પાન અને ગોરપાન બંને મરી જાય છે અને કદાચ નકરું લાંબુ પાંદ જ ઉગ્યું હોય તો મેં તમને વાત કરી તે તમે સાંટી શકો છો હક્કામાં એ ઝીલ ટરગાસ ઉપર અથવા બાયરનું વ્હીપ સુપર તો તે તમારે લાંબુ પાન મરી જાય છે હવે વાત કરશું ઉનાળુ બાજરીની તો બાજરીમાં તમારે લાંબુ પાન ઉગ્યું છે તો લાંબુ પાન તમારે નહીં મરે લાંબુ પાન તમારે સવારીને અથવા હાથથીને જ કાઢવું પડશે અને ગોર પાન તમારે કદાચ ઉગ્યું હોય તો તેમાં આવે છે દવા એટ્રાજીન નામથી એટ્રાજીન આવે છે તે તમે બાજરી અને કદાચ કોઈ જુવાર વાવી હોય તો જુવારમાં ચાલશે અને મકાઈ વાવી હોય તો મકાઈમાં પણ ચાલશે પાંચસો ગ્રામનું પેકેટ આવે છે તે તમે એક એકરે આઠ પપ બનાવીને એક એકરમાં છાંટી દેવા અલ્ટ્રાજીનના જે એટ્રા ટોપ આપણે કહીએ છીએ ઘણા નામથી અલગ અલગ આવે છે તોથી એક્ટ્રાથીમ તમે સાંટી શકો છો તો તમારે ગોરપાન મરી જાય છે કે જે હાટોળો હાટોળી લોણી દૂધી તાંદડીજો ચીલ બળેલો આ ખળ મરી જાય છે અને વાત આપણે એક અત્યારે ઉનાળુ પાક જે બહુ વાવેતર થયું છે તેની આપણે વાત કરું તે પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં જે નવા છે તે સબસ્ક્રાઈબ કરો અને જે જૂના છે તે લાઈક અને શેર કરો શેર એટલે કે તમે તો જોતા રહીશો પણ તમારા ગામના ગ્રુપમાં નાખો અથવા તમારા સગા સંબંધી હોય જે ખેતીવાડી કરતા હોય તેને તમે શેર કરો અમે અત્યારે ઓલ ઓવર તમે જુઓ તો મગફળી છે પછી બાજરી છે મગ છે અડદ છે આનું વાવેતર બહુ ઓછું થયું છે અને વાવેતર અત્યારે વધારે ગણવી તો લગભગ તલનું વાવેતર બહુ વધારે પડતું થયું છે તો તલની આપણે વાત કરવી તો તલ માનો કે તમારે ઉગ્યાના પ પંદરથી વીસ દિવસ થાય એટલે તમે બે પાને બે પાણી કદાચ ઉગાડી દીધા હોય અને ભેજ હોય ને કદાચ જો તમારે ખડ ઉગ્યું હોય તો તમારે સાંટવી નહીં કારણ કે તલને ઓછામાં ઓછા મોછા પંદરથી વીસ દિવસ અથવા વીસથી પચીસ દિવસ થાવા જ દેવાના છે અને એ વખતે જ્યારે તમે ત્રીજું પાણ પાઉ ત્રીજું પાણ પાવ ત્યારે તમારે ભેજ હોય ત્યારે ભેજ આ જ માનો કે તમે પાવ્યું પછી બે દિવસ પછી પગ ચાલુ થાય ત્યારે તમે તેમાં દવા છાંટી શકો છો પણ તેમાં જો તમારે કદાચ ગોરપાન ઊગ્યું છે તો તેમાં પાનની કોઈ દવા આવતી નથી તો તમારે આચે જ કાઢવું પડશે જો લાંબુ પાન તમારે તલમાં કદાચ ઉગ્યું હોય તો વીસથી પચીસ દિવસના અંતરે તમે પાણી પાઓ અને ભેજ હોય ત્યારે તમે દવા છાંટી શકો તો તેમાં કઈ દવા તેનું તમને થોડીક વાત કરીશ તો પહેલાં તો આઈ એટલે કે ઇન્સેક્ટિકાઈડ ઇન્ડિયા લિમિટેડનું હકામ આવે છે તો હક્કામાં તમે વાપરી શકો છો અને ખળ કદાચ જો ચારથી પાંચ અંગનું હોય તો તેનું માપ છે ત્રીસથી પાંત્રીમ એલનું અને કદાચ થોડું મોટું થઈ ગયું હોય તો તમે ચાલીસ પિસ્તાલીસ એમએલ પણ નાખીને સાંટી શકો છો અને ખળ મરી જાય છે અને પ્લસ ગ્રીનરી આવી જાય છે તમારા પાકમાં જાણે કોઈ પાકવર્ધક કોઈ હ્યુમિક કે કોઈ ટોનિક નાખ્યું હોય તે ઉપર રિઝલ્ટ આવી જાય છે અને કોઈ એની આડઅસર નથી અને ઓર્ડરમાં આવી જાય છે ઓર્ડર એટલે કલરમાં આવી જાય છે બીજી દવાની વાત કરવી તો અદામા કંપનીનું એ ઝીલ આવે છે તો એ ઝીલ પણ એવું જ કામ કરે છે જે કામાં કામ કરે એવું ને એવું તો એ ઝીલનું માપ થોડુંક ઓછું છે એ શરૂઆતમાં જો ચાર પાંચ પાનનું હોય તો એનું માપ વીસથી પચીસ મિલીનું છે તો તમે તેમાં વીસથી પચીસ એમએલ નાખીને સાંટી શકો છો કદાચ ખડ થોડુંક મોટું થાય તો પાંચ એમએલ તમે વધારી શકો છો અને હવે વાત કરવી ત્રીજી દવાની તો તાલુકા કંપનીનું ટરગાસ ઉપર આવે છે તો ટરગાસ ઉપર એ પણ આ જે હક્કામાં એઝીલ છે તેની જ રીતે જે કામ કરે છે તો ટરગાસ ઉપરનું માપ પણ ત્રીસથી પાંત્રીસ મિલીસનું મિલીનું છે તો તમે તે પણ દવા વાપરી શકો છો હવે આપણે ચોથી દવાની વાત કરીએ તો બાયર કંપનીનું વીપ્સ ઉપર આવે છે તો તમે વીપસ ઉપર પણ છાંટી શકો છો વીપસ ઉપરના પણ સારા પરિણામ છે પરિણામ એટલે કે જે ચારે દવાનું મેં નામ લીધા હક્કામાં એઝિલ ટરગાસ ઉપર અને વ્હીસ ઉપરના બાયરની તો ચારે દવા સારી છે આની કોઈ આડઅસર નથી ઘણા ખેડૂત મિત્રોને ખબર ન હોતી હોતી કે આ અખંડની દવા સાટવી એટલે કે પાછું પડી જાય છે થોડાક દિવસ અને મોરું પડી જાય છે ના એવું નથી તમે ગોરપાનની દવા સાંટો તેમાં કદાચ એવું થોડુંક બને પાછું પડી જાય અઠવાડિયું પંદર દી લાઇટ ન મારતું હોય થોડું ફીકું લાગતું હોય તો આ ચારે દવા એવી છે કે તમે સાંટશો એટલે તમારો પાક એકદમ ગ્રીનરીમાં આવી જાય છે અને આ તમે ગોરપાનનું કોઈ પણ પાક હોય ગોરપાનનો તેમાં તમે આ વાપરી શકો છો એવું નથી કે તળ છે કે મગફળી છે કે મગ અડદ છે તેમાં તમે સાટી શકો છો એ સિવાયને તમારે ગોરપાન બીજા પાક હોય બીજા કોઈ પણ પાક હોય તો તેમાં પણ તમે સાંટી શકો છો અને આના કોઈ આડઅસર નથી હવા માનો કે તમે મગ અને અડદમાં મેં વાત કરી છે શક્ય જ તો એ તમે કદાચ થોડુંક સાંટો તો બે પાંચ દિવસ આઠ દિવસ થોડુંક આમ મોરું લાગે કે આના થોડું પાછું પડી જેવું લાગે પણ આ મેં વાત કરી છે હક્કામાં એઝિલ ટરગાસ ઉપર અથવા વીપ્સ ઉપરની તો આનેથી કોઈ આડઅસર થતી નથી અને રિઝલ્ટ પણ અને સારા આવે છે પણ ખાસ નોંધ જમીનમાં ભેજ હોય ત્યારે છાંટવું એટલે કે અંદાજે આજે પાણી પાયું હોય અને કોઈને બીજા દિવસે પગ ચાલુ થતું હોય કોઈને ત્રીજા દિવસે કોઈને ચોથા દિવસે તો જમીનમાં ભેજ હશે એટલું રિઝલ્ટ સારું આવશે અને સોલિડ આવશે અને ભેજ હશે એટલે તમારે રિઝલ્ટ સારું આવશે કદાચ રિઝલ્ટ જો ઓછું હોય છે તો કદાચ રિઝલ્ટ અપડાઉન મળે એટલે કે ઓછું મળે કદાચ કે ભાઈ અધકચરો મળે ઓછું કોઈને વધારે મળ્યું હોય કોઈને ઓછું મળ્યું હોય તો જમીનમાં પૂરેપૂરો ભેજ હોય ત્યારે જ દવા સાટવી હવે આ સિવાયની આગળ વાત કોઈ બીજી એવા નથી તો વિડીયો અહીંયા આપણે અમે પૂરો કરશું નમસ્કાર